આરજુઆત એવી છે કે માળિયા નગરપાલિકા વિસ્તારમાં બધા ગરીબ મજૂરો અને મોટાભાગના લોકો અહીંના જ રહેવાસી છે, અને જેને પશુઓ છે અને પશુ સિવાય બીજું કોઈ એને આવકનું સાધન નથી, અને આજ આજુબાજુમાં મીઠાનગરમાં કામ કરે છે એવા પશુઓને આ લોકોની ઘાસ મળવાની માંગણી છે. આ નગરપાલિકા જાહેર થયું, પહેલાં ગ્રામ્ય વિસ્તાર હતો ત્યારે મળતું હતું ને અત્યારે નથી મળતું, એ માટે આ લોકો રજૂઆત કરવા આવ્યા છે. નગરપાલિકામાં આ નગરપાલિકા વિસ્તારમાં 15,000ની આશરે વસ્તી, 15,000થી થોડી વધારે વસ્તી છે, અને મોટાભાગના લોકો આગળ 6-7 હજાર ઢોરો છે નગરપાલિકા વિસ્તારમાં, અને એ લોકો દૂધાળા ઢોરો ભેંસુને બીજા કામ કરતા હોય એવા બળદોને એવી બધી જમીનધારકો જમીન પશુ રાખે છે. આ પશુઓ માટે એને ઘાસચારાની જરૂરિયાત ઊભી થઈ છે. આ માળિયામાં વિસ્તારમાં બિલકુલ વરસાદ ઓછો થયો છે, ઘણો વરસાદ ઓછો થયો છે, અને ઘાસ પણ ઉગેલ નથી, એટલે પશુના નિભાવ માટે એ લોકોની રજૂઆત છે, અને પશુના નિભાવ માટે ઘાસ આપવાની માંગણી છે. આ આ રીતે માંગણી અગાઉથી જ ઘણા દિવસથી ચાલી આવે છે, એટલે અમે ઉપર અમારા અધિકારીશ્રીઓને તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠકમાં પણ આ રજૂઆત થયેલી છે, અને સરકારશ્રી સુધી આ રજૂઆત પહોંચી ગઈ છે, પરંતુ હજી સરકારશ્રીમાંથી જે કંઈ નિર્ણય થઈને આવશે એ આધારે અમે ઘાસ વિતરણ નગરપાલિકાના પશુઓને આપવા માટેનું આયોજન કરશું.